રાજ્ય સરકાર દ્વારા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને 1,000 રૂપિયામાં ટેબ્લેટ આપવાની જાહેરાત કરી હતી, જેના કારણે અનેક વિદ્યાર્થીઓ 1,000 રૂપિયા યુનિવર્સિટીને ચૂકવ્યા હતા, પરંતુ વર્ષો વીતી ગયા બાદ પણ વિદ્યાર્થીઓએ આપેલા રૂપિયાના બદલે તેમને નવો ટેબ્લેટ આપવામાં આવ્યો નથી. આવતીકાલે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સુરતની મુલાકાતે છે, તે પહેલા જ વિદ્યાર્થીઓએ કલેક્ટરને રજૂઆત કરીને પોતાની માંગણી પ્રબળ બનાવી છે. વિદ્યાર્થી નેતા દર્શિત કોરાટે જણાવ્યું કે આજ સુધી યુનિવર્સિટીમાં આજ બાબતે 57 વખત રજૂઆત કરવામાં આવી છે. 3 વખત ગાંધીનગર સચિવાલય ખાતે રજૂઆત કરવામાં આવી છે, 27 વખત કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં હજુ સુધી કોઈ પણ સકારાત્મક અભિગમ બહાર આવ્યો નથી. સરકાર માત્ર મોટી જાહેરાતો કરે છે, પરંતુ વિદ્યાર્થીઓને તેનો લાભ ખરા અર્થમાં મળતો નથી. આવતીકાલે રાજ્યના શિક્ષણ મંત્રી સુરત આવવાના છે, ત્યારે અમારી આ સમસ્યાનો ઉકેલ આવે તે જરૂરી છે. દર્શિત કોરાટ, છેલ્લા કેટલાક સમયથી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ, આશરે 3 વર્ષ જેટલો સમય વીતી ગયો ત્યારથી વિદ્યાર્થીઓને નમો ટેબ્લેટ નથી મળ્યા તે અંગે વારંવાર રજૂઆત કરતી જોવા મળે છે. ઘણા બધા વિરોધ પ્રદર્શનો કર્યા, 57થી પણ વધારે આવેદનપત્રો યુનિવર્સિટીને આપ્યા, 25થી પણ વધારે આવેદનપત્રો કલેક્ટરશ્રીને આપ્યા, સચિવાલય જઈને પણ રૂબરૂ ઘણી વખત મુલાકાત કરી રજૂઆત કરી, પરંતુ હજી સુધી કોઈ પણ જાતનો નિર્ણય સરકારશ્રી દ્વારા આપવામાં આવ્યો નથી. આપણા માનનીય શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી કાલે સુરતના મહેમાન બનવાના હોય અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને વિદ્યાર્થીઓ તેમને મળવા માગતા હોય અને આને લઈને છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા કલેક્ટરશ્રી પાસે જીતુભાઈ વાઘાણી આ વિદ્યાર્થીઓને મળે તે માટે સમય માગવામાં આવ્યો છે. જો અમને સમય મળવામાં નથી, જો અમને સમય નહીં મળે તો અમે માની લઈશું કે ભાઈ અમારા શિક્ષણ મંત્રી છે વિદ્યાર્થીઓથી ડરી ગયા, વિદ્યાર્થીઓના પ્રશ્નોથી ડરી ગયા, વિદ્યાર્થીઓના જે મુદ્દા છે એનાથી ડરી ગયા, અને આવનારા સમયમાં સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે મળી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તો અમે ચીમકી આપીએ છીએ.